સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે સાબરકાંઠાના વડાલીમાં મંજૂરી વિના ચલાવતા આનંદ મેળાના માલિક સામે ગુનો નોંધાયો છે. વડાલી શહેરમાં છેલ્લા 3 દિવસથી પાલિકાની નાક નીચે મંજૂરી વગર જ આનંદ મેળા દમદમતા જાહેરનામાનો ભંગ જોવા મળ્યો છે. તો વડાલી પોલીસે માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાલી શહેરના બસ સ્ટેન્ડ પાસે મંજૂરી વિના ધમધમતો હતો આ મેળો. ત્યારે વધુમાં જણાવશે Live24ના સંવાદદાતા, જે આપણે સાથે ફોન લાઈન પર જોડાયા છે સાબરકાંઠાથી, ચિરાગ મેગા. જે ચિરાગ, શું છે વિસ્તૃત માહિતી? જી રોશની, ચોક્કસથી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વડાલીની અંદર છેલ્લા 3 દિવસથી કોવિડ ગાઈડલાઈન્સ, એક બાજુ કોરોનાની લહેરની જે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, તેની વચ્ચે નગરપાલિકાની પરમિશન વિના જ છેલ્લા 3 દિવસથી આનંદ મેળો ધમધમતો હતો. ત્યારે ગત રોજ વડાલી પોલીસે આનંદ મેળાના સંચાલક રાજુ નામના ઈસમ વિરુદ્ધ, ગેરકાયદેસર મંજૂરી વિના જે મેળો ચલાવ્યો હતો તેને વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે વડાલી નગરપાલિકા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે કે 3 દિવસ સુધી વડાલી શહેરમાં હજારોની સંખ્યામાં જે જન્મિતની મેળાની અંદર ઉમટી હતી તે લોકોના સ્વાસ્થ્યની ચેડા સાથે, જે સ્વાસ્થ્યના સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, તેના જવાબદાર પણ તેવા અનેક પ્રશ્નો સામે નગરપાલિકા સાથે પણ મીડિયાએ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ નગરપાલિકાએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. જી ચિરાગ, આભાર છે આપનો સમગ્ર માહિતી માટે. તો જે રીતે ચિરાગે જણાવ્યું કે વડાલીમાં મંજૂરી વિના જ ચલાવતા આનંદ મેળાના માલિક સામે ગુનો નોંધાયો છે. વડાલી શહેરમાં છેલ્લા 3 દિવસથી જ પાલિકાની નાક નીચે મંજૂરી વગર જ આનંદ મેળા ધમધમતા જાહેરનામાનો ભંગ છેલ્લા 3 દિવસથી દેખાઈ રહ્યો છે. તો દિવસથી કોવિડની સંભવિત પરિસ્થિતિ વચ્ચે વડાલી નગરપાલિકાના નાક નીચે પરમિશન વગર જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. તો આનંદ મેળાનું આયોજન કરી જાહેરનામાનો ભંગ કરતા વડાલી પોલીસે મેળાના માલિક રાજુ પુંચંદ રાવળ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.